नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. થરાદ વિધાનસભા ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીની મહાજનપુરા ગામે સભા યોજાઈ. રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો હોય, રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી જીત હાંસલ કરવા મથામણ કરી રહ્યા છે. ત્યારે ગતરોજ થરાદના મહાજનપુરા ગામે રાત્રે શંકરભાઈ ચૌધરીની સભા યોજાતા મોટી સંખ્યામાં માનો મેરામણ ઉમટતા લોકોએ શંકરભાઈ ચૌધરીનું ઢોલ તથા ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. બ્રહ્મ સમાજ, માજી રાણા સહિત દલિત સમાજે શંકરભાઈ ચૌધરીને સમર્થન આપી મોટી લીડથી વિજય બનાવવા હાકલ કરી. તેમજ શંકરભાઈ ચૌધરીએ થરાદ મત વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે સાથે વિકાસની સુવાસ ચારે કોર ફેલાવવાની વાત સાથે ભરોસાની ભાજપને મત આપવા અપીલ કરી હતી. આ પ્રસંગે ભાજપ ઉમેદવાર શંકરભાઈ ચૌધરી, બનાસ બેંક ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, તાલુકા મહામંત્રી અભિરામભાઈ રાજગોર, ગામના સરપંચ દેવરામભાઈ આસલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. थोड़ी थोड़ी ठंड होने लग पड़ी है. मैं चंडीगढ़ से आया हूँ और चंडीगढ़ जैसे इलाके में, पंजाब जैसे इलाके में आजकल ठंड बहुत है. આદિવાસી આપણા રાણા સમાજ હોય, જે હોય, બધાને એક સાથે મળીને એકે અવાજે બધાએ જો કમાતે જીતાડવા માટેનું કરતા હોય કામ, તો આ તો સાચી વાત છે જે મોદી સાહેબ કહે છે ને, સૌનો સાથ સૌનો વિકાસ. મારે 3700 કોમની જરૂર છે, 3700 કોમનું મારે ભલું કરવું છે અને દરેકનું કામ મારે કરવું છે. ત્યારે તમે બધાએ ભેગા મળીને જે નિર્ણય કર્યો એના માટે આખા ગામનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. મારે અહીંયા થરાદની અંદર એક મોટી હોસ્પિટલ બનાવી છે, જેથી કોઈ ગરીબમાં ગરીબ માણસ, સામાન્ય માણસને પણ કોઈ તકલીફ પડી હોય, કોઈને એટેક આવ્યો હોય, કોઈ બેન દીકરીનો ડિલિવરીનો કેસ હોય, તો એનો પ્રાણ બચાવવાનું કામ કરવું છે. એ અહીંથી અમદાવાદ રિફર કરે, પાલનપુર જાય, તો રસ્તામાં જતાં ઘણાના પ્રાણ પંખીર ઉડી જાય છે. આપણે તો એવડી હોસ્પિટલ અહીં બનાવી છે કે કોઈનો પણ જીવ જાય નહીં, દરેકને આપણે બચાવી. આપણું ગામ તો બિલકુલ થરાદથી નજીક આવ્યું છે. આપણા થરાદને પાલનપુર જેવડું મોટું બનાવવું છે. અહીંયા મોટી જીઆઈડીસી ઊભી કરી ઉદ્યોગ ધંધા આપણે ધમધમતા કરવા છે. તમારે એ તો ભાચર નજીક જ છે. આપણા પરબતભાઈ પટેલ સાહેબે આ તાલુકા માટે, આપણા શૈલેષભાઈ છે આપણા યુવા નેતા, તો એમના પરિવારે ઘણું બધું કામ આ તાલુકા માટે કર્યું છે. એ હાઈસ્કૂલોનું કામ હોય, પ્રાથમિક શિક્ષણનું હોય, કોલેજોનું કામ હોય, રોડ રસ્તાનું કામ હોય, નર્મદાની નહેરો લાવવાનું કામ હોય, અનેક કામો કર્યા છે. હવે નાનું મોટું કંઈક ખૂટતું હોય તો 97 ગામમાં નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ અને બાકીના કામો એ બધા મારે કરવા છે, તમારા બધાના આશીર્વાદથી. અને મારે કામ કરવું છે તમે તમારો સહયોગ કરીએ. મારું કાર્યાલય હું જીતું એટલે એક મહિનાની અંદર ચાલુ થઈ જશે થરાદની અંદર. અને થરાદની અંદર એ કાર્યાલય એ દરેક લોકો માટે એક સેવાનું કેન્દ્ર બનશે. કોઈને મકાન નથી તો મકાન વિહોણા માણસને મકાન આપવાનું કામ, એનું ફોર્મ ભરવાથી કરી અને મંજૂરી અપાવવા સુધીનું કામ મારા કાર્યાલયથી થશે. હું ત્યાં આગળ બેસીને કોઈ વિધવા બેન હોય તો એના માટે એનું ફોર્મ ભરી એની સરકારની સહાય એને મળે, એના છોકરાને મોટા કરી શકે આ સેવાનું કામ મારે કરવું છે. કોઈ એવું જરૂરિયાતવાળા લોકો જેને સરકારી યોજનાનો લાભ મળે છે, તો તમામ સરકારી યોજનાનું કામ, એ નાનામાં નાની યોજના હોય, મોટામાં મોટી યોજના હોય, તો એની જાણકારી લઈ ગામડે ગામડે પહોંચી અને દરેક લોકોને એનો લાભ આપવો છે, દરેક સુખી થાય, દરેકનું ભલું થાય એવું કામ મારે કરવું છે. એમાં તમે પૂરેપૂરો સહયોગ આપો અને તમે બધાએ આપો સંયુક્ત રીતે નિર્ણય કર્યો, હું તમારો બધાનો હૃદયથી ખૂબ આભાર માનું છું. જીત્યા છેડે મહાજનપુરા ભલે ગામ નાનું હોય, પણ જીત્યા પછી ફરી પાછો તમારા વચ્ચે આવી તમારી ઓળખાણ કરીશ, તમારી સાથે બેસીશ અને નાનું મોટું જે કંઈ પ્રશ્ન હોય એનો ઉકેલ કરવા માટેનું કામ મારે કરવું છે. એમાં આપ સૌનો પૂરેપૂરો સહયોગ મળે, આ કામ તમે બધા પાહેરે સંભાળી લેશો. હવે
મતદારો થી મારે કઈ આવવાની એટલે જરૂર નહીં ને, આ કામ તમે સંભાળજો અને ખૂબ મોટા મતથી જીતાડ્યા પછી તમારા ગામની અંદર આવીશ અને શાંતિથી આ રીતે બેસી આપણે ચર્ચાઓ કરશું, વાતો કરશું. બધાની ઓળખાણ પણ મારે કરવી છે, બધાનો પરિચય પણ મારે કરવો છે. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા આપણા ઓમજી બાબા બેઠા છે, એમને તો ઓળખતા છે, ઓમજી બાબા તમારા ડેલિગેટ સાહેબ છે. એક અનાજી ઠાકોર બેઠા છે, બાપજી આવ્યા છે ત્યાંથી સપરેડાથી, અને તમારે ગામના કુવા હું કેવરે ને ભાઈ અમારા ડેલિગેટ તરીકે અત્યારે સરપંચ છે તો એ પણ આવ્યા છે. સારું લ્યો અબ્બાભાઈ, ઘણા દાડે આમ તો ભેગા થયા, લ્યો તો માંગણી કરી લ્યો. તારે થરાદ વિધાનસભાના ઉમેદવાર માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, શૈલેષભાઈ, કુંજી બાપુ અને અનાજી ઠાકોર સાહેબ સર્વેને અત્રે માધમપુરા ગામમાં પધાર્યા અને મારું સન્માન કર્યું અને એમનું કર્યું એ બદલ સર્વે માધમપુરા ગામવાસીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપના આગળ એક બે હાથ જોડીને શંકરભાઈ વતી વિનંતી કરું છું કે મને મતાલે કુવાહું ગણી નાલ્યા એ ગણતરીથી બધાને દરેકને મારી સમાજના જે મારા શાસ્ત્રીય પક્ષ છે, માજી રાણા જે છે અને ભૂદેવો દરેકને બે હાથ જોડે વિનંતી કરું છું કે મારું ઘણું સાહેબે કામ કર્યું છે એટલે એ લાગણીથી કે ગોભાભાઈને તમારી દીકરીને વોટ આપ્યા છે એમ ગણી અને બધાને આગળ બે હાથ જોડે વિનંતી કરું છું કે આટલું મારા બધી મન રાખી અને એટલું મારી મોગણીને મન રાખજો અને બે હાથ જોડે બધાને વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર કોંભાજીનો અને સાહેબશ્રીનો. હવે સાહેબશ્રીને વિનંતી કરું કે અમારા ગામના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માંગે છે અને સાહેબના હાથે ખેસ પહેરાવીશું.